જીગ્નેશ બારોટ કલાકારની દુનિયામાં બધાને મારા સલામ છે, પણ જીગા જેટલું ભોળ પણ મેં ક્યાંય જોયું નથી યાર. હરવાણી હાર્યું હોય ને એ કોઈથી દુકાળમાં દુકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એના ભેખાઈ દૂજે નહીં. ભૂદરા મોઢે મીઠા અને પેટમાં પાપ રાખે ને એ એક દી બુડી જાય, બુડી જાય, બુડી જાય માં બીજી વાત ન હોય, પણ જેની હરવાણી હાર્યું હોય એ દુકાળમાં કોઈ દી દુકે નહીં, પણ જેના પેટાળ પાપી હોય એના ભેખ દૂજે નહીં. ભૂદરા એવો ભોળો છા, એવો ભોળો એક બારોટનો દીકરો છે જીગો, એનો મને કોના સકરા બાપાને ડાયરો છે, જવાનું છે. અને સાહેબ જેના ગીતોએ ગુજરાતને ગાંડું કર્યું છે, ગુજરાત એટલું નહીં અમેરિકામાં જેના ગીતોએ ધૂમ મચાવી છે, એવા રબારી સમાજનું નહીં પણ અમારા બધાનું ગૌરવ મનુભાઈ રબારીની પણ આયા હાજરી છે ત્યારે માને વંદના કરવી છે કે એવી સદબુદ્ધિ એવો વિવેક. અને બાપા તમારા આશીર્વાદ એવડા જ આ બાજુ ડાયરા બહુ ઓછા થતા ઉત્તર ગુજરાતમાં, પણ હવે ક્યાંક આ ઉનાવાળાની કૃપા ભળી છે, ક્યાંક આવી વહાણવટી જગતમાંની કૃપા થઈ છે, હવે આ ગુજરાતમાં બાપુ ડાયરાની બહ બહાટી વાગે છો, કારણ કે આશીર્વાદ વગર કાંઈ થાય નહીં. મેં આપને શરૂઆતમાં કીધું, નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાઈ ઇન લાઈફ, તમે આખી લાઈફ માથા પસાડીને મરી જાઓ ને તો જિંદગીમાં સફળતા ન મળે. નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાઈ ઇન લાઈફ, યુ ગેટ સક્સેસ ઓનલી ઇફ ગોડ શાવર્સ ઇટ બ્લેસિંગ. ક્યાંક આશીર્વાદનો પંજો પડી જાય ને તો જ મજા આવે અને તો જ દુનિયામાં હાલે. એટલે હવે તો આ ગુજરાત પણ ડાયરાને સપાખરા સાંભળવા ગાંડું થયું છે. તમે મારા દેવના દીધેલ છો, પડકારો કરજો યાર, અને પડકારો કરો તો એમાં કઈ રોકાણ તો છે ને યાર. હું ઘણી વાર બોલ્યો છું આ પૈસા હોય, ધીસ ઇઝ એ મની, મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. ઘણા રૂપિયામાં ગાંડા થઈ જાય દોડી દોડી, એ કે પહેલા પૈસા પછી સંબંધ. સાંભળી લેજો, સંબંધ કાયમ આવે એવા રૂપિયા કાયમ નથી આવતા. હા, તમારી આગળ કરોડો થઈ જાય, ગમે એટલા રૂપિયા થઈ જાય, પણ ક્યાંય કેવા પાંચ સારા સંબંધ બનાવજો જેના ખંભે માથું મૂકી અને કોક દીક દુઃખમાં બે આહુડા પાડવાનું ટાણું આવે તેના ખંભે માથું મૂકી શકો યાર. બાકી કેટલા રૂપિયા વાળા છે, ઘરમાં અવસાન થઈ જાય ને ફોન કરી કરીને બોલાવવા પડે કે અમારા ઘરે આમ થઈ ગયું, આવો ને. સમજી લેવાનું કે આ નકરા પૈસાને જ પ્રેમ કર્યો છે, બાકી માણા માણા થોડું હોય યાર. પ્રેમ કરો, કોક હૃદયને પ્રેમ કરો. આવે તારા ગજ હેઠા મેલી અનુ વજન મેલીને તું ભરવા, આ નવલખ તારા નીચે બેઠો કહીએ તું મળે થરવા, અને ચૌદ ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળીની પ્રીતે. આ ગોગો મારા પૈસાથી થોડો આવે યાર, આ સકરા બાપાએ રૂપિયા લઈને થોડા આમાં બેઠા છે, હાથમાં માળાનો બેરખો લીધો હોય, અને જેના નામનું ભજન કરીને સાહેબ જેને ભેખ પહેરી લીધા હોય ને તઈ ગોગો ઉતરે, તઈ ભગવાન આવે. આવ તારા ગજ હેઠા મેલી અને વજન મેલી તું વરવા, આ નવલખ તારા નીચે બેઠો કહીએ તુંબડે તરવા, ચૌદ ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળીની પ્રીતે. એને પૈસાની બંગલાની ગાડીઓની જરૂર નથી, ચપટી ધૂળીની પ્રીતે, કારણ કે આ વજન કરે હારે મનવા, ભજન કરે જીતે. આ જેને ભજન કર્યું છે એટલે વધારે કઈ વખાણ માટે નહીં, પણ સાહેબ આ ઉનાવામાં ભજન પીડ્યું છે. આજે પડકારો કરો તો ગોગો હામો હોકાર આપે, આજે જગદંબા હામી હોકાર આપે, ભજનનો પ્રતાપ છે યાર. અને એથી આગળ કહું તો મેં આપને શરૂઆતમાં કીધું કે ભગવાન છે ક્યાં, તો તમારે સકરા બાપા જેવાને પૂછવું પડે. હું શરૂઆતમાં રસ્તામાં હતો, આ રવિભાઈ અમે સાથે, ત્યારે મને વાત કરી એ કે અમારા સમાજનો ભીષ્મ પિતા છે યાર. તમે બિરદ આપ્યું તો જો હું અને અમારા ટીડીઓ સાહેબ અમારે ધવલભાઈ જમવા બેઠા ત્યારે કીધું એ કે તમે જાઓ જે પ્રોગ્રામમાં એ તો અમારો ભીષ્મ પિતા છે. અને ક્યારેક મહાભારત વાંચો તો ખબર પડે ભીષ્મ પિતા કોણ હતા. ભગવાનની સામે જો કોઈ પડકારો કરી શકે એ દાડો ભીષ્મ કરી શકે, કે કૃષ્ણએ કીધું છે કે હું સારથી બનીને આવીશ, હાથમાં હથિયાર નહીં લઉં પાંડવોની હારે, કે તો કે એને પ્રતિજ્ઞા લીધી છે કે હાથમાં હથિયાર નહીં લઉં, અને હું કનૈયાનો, હું અર્જુનનો, અર્જુન હે મેરો પ્રાણ, મેં હું અર્જુન કો પ્રાણ, અર્જુન કિસો જીવની, સો જીવની હમારી હે. અને આ ખબર એક નાના એવા તંબુમાં તાપણું કરી અને દાડો ભીષ્મ ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગયેલી, રૂની પુણ્યું જેવા માથાના કેસ ગલાબ થઈ ગયેલા, અને બેઠો બેઠો માળાનો બેરખો ફેરવતો, અને એના કાનમાં આવીને કોકે કીધું ભીષ્મ પિતાને એ કે પ્રતિજ્ઞા લીધી છે કનૈયાએ, કે કઈ પ્રતિજ્ઞા, કે એને એવી પ્રતિજ્ઞા લીધી છે કે હું અર્જુનનો સારથી બનીને આવીશ, હાથમાં હથિયાર ધારણ નહીં કરું. સાહેબ ત્યાં તો આયા હામી પ્રતિજ્ઞા લેવાય કે ભીષ્મ પિતાનું બિરુદ એમનામ ન મળે યાર. વિક્રમભાઈ તા તો હામી પ્રતિજ્ઞા લઈ લીધી કે હવે સાંભળી લ્યો, કે ચૌદ પ્રમાણના નાથે જે પ્રતિજ્ઞા કરી છે કે હાથમાં હથિયાર નહીં લો, કે હા, કે હું ડાડો ભીષ્મ શાંતનુ રાજાનો દીકરો અને મારી જનેતા એટલે માં ગંગા છે, એતણ કડકો હાડરો તીર ગંગા તટ જાય, પછી માનવીયા કુળની માઈના ભૂતનો હરજે ભાગીરથી,
અરે કદાચ ગંગામાં ડૂબકી મારે કે ન મારે, ડૂબકી મારે એ તો અમર થઈ જાય, એના પાપ ધોવાઈ જાય, પણ કદાચ ડૂબકી ન લાગે અને નદીની માથેથી ગંગાની માથે તેમ ઉડતું ઉડતું પારેવડું પંખીડું નીકળે ને, એને પાવન કરી દે એ મારી જગતંબા છે. ઉપરથી ઉતરિયા અને પંખી પાવન થયા, પછી એને માય ભંજન કહ્યા ને ભૂતનો હરજે ભાગીરથી પ્રતિજ્ઞા લીધી છે. હા, અને તેથી દાઢીના અને મૂછના કાતરામાં હાથ ફેરવીને એક નાની એવી છાવણીમાં દાડો ભીષ્મ બોલ્યો છે. હવે સાંભળી લો, એ તો કનૈયાની પ્રતિજ્ઞા હતી, પણ હું ભીષ્મ પિતા પ્રતિજ્ઞા લઉં છું, કાલનો સૂરજ ઉગે અને કાલનો સૂરજ યુદ્ધના મેદાનમાં હાથ મે ને પાંડવી પૃથ્વી કરવું ને હરિ કો જલાવું હથિયાર, તો હું ગંગા સુદ ભીષ્મ નો કહેવાવજો, ભગવાનના હાથમાં હથિયાર ન લેવરાવી દઉં, તો હું શાંતનુ રાજાનો ગંગાનો દીકરો ભીષ્મ ન કહેવાવ. આવી પ્રતિજ્ઞા લઈ હકે ને એને ભીષ્મ પિતાનું બિરુદ મળી હકે યાર. જેવા તેવાથી દાડો ભીષ્મ ન થવાય ત્યારે મને એને કીધું કે મારા સમાજનો ભીષ્મ પિતા હોય તો એ સકરા બાપા છે, કેવું ઉજળું જીવન હશે, કેવો ઉજળો પડકારો અને આવકારો હશે યાર. તમારો આવકારો હોય ને તો જ મહેમાન આવે. બહુ ટૂંકી વાત આપને કરી દઉં, સમજાય એવી લાંબો સમય મારે લેવો નથી. અમારે સુદામડા, તમે અહીંથી જાઓ ને અમદાવાદથી ચોટીલા જાવ એટલે ભગતનું ગામ સાયલા આવે, એ સાયલાથી ડાબી સાઈડમાં 10 કિલોમીટર એક ગામ આવે, એનું નામ છે સુદામડા. ને ભોકા બાપુ ખબર થઈ ગયા અને ખાલી દોરો બાંધે તો તાવ ઉતરી જાય, દુઃખ ભાગી જાય. એટલે કોકે એને કીધું કે તમારું મંત્ર તો અમને શીખવાડો. કયું એવું મંત્ર છે કે તમે દોરો બાંધો ને તાવ ઉતરી જાય, માલધારી તમે દોરો બાંધો ને બધા દર્દ મટી જાય, મંત્ર શીખવાડો, શ્લોક શીખવાડો. તે ભોકા બાપુ ખવડે બહુ સારી વાત કરી, મંત્ર કાંઈ છે જ નહીં, તો કે મનમાં એવું ધારી લ્યો કે આપણા ઘરે 10 મહેમાન આવે એને હીરામણ કરીને હજી 10 મહેમાન નીકળે દરવાજા બહાર નહીં, અને ત્યાં બીજા 20 મહેમાન આવી જાય અને ઘરના સભ્યોનું કાળું મોઢું ન થવું જોવે, આટલું મનમાં ધારી લ્યો. તમે દોરો બાંધો ને ઉતરી જાય બીજી વાત ન હોય સાહેબ, તમારા ઘરે 10 મહેમાન બેઠા હોય, હીરામણ કરવા બેઠા હોય, વાળું કરવા બેઠા હોય, હજી 10 વાળું કરીને બહાર નીકળે ન નીકળે તો બીજા 20 મહેમાન આવી જાય, તમારા ઘરમાંથી કોઈનું મોઠું કાળું ન થાય, અને પડકારો દો કે આવો મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, આટલું શીખી જાવ એટલે આજથી બીજો જગતમાં ખોટો કોઈ મંત્ર છે જ નહીં. કરીએ નહીં કિરત પછી જેની ને તેની જોઈએ, આ તો રાખવી કુળની રીત, ભોકો ગોદડ નો ભણે. આ જ મોટો મંત્ર છે કે તમારું મોઠું કોઈ દી કાળું ન થાય મહેમાન ફાળીને, અને જેના મોઢા કાળા નથી થયા ને એના ઇતિહાસ દૂધ જેવા ઉજળા રહી ગયા છે. સાસ માખણને સેવટે જેની હાલત હળગી હોય, પણ કદી એ કાળા ન હોય જેના કુળ દૂધડિયા કાગડા, આ તો સાસ માખણને સેવટે જેની હાલત હળગી હોય. ભઈ વરદાન દે શંભુરાની, મારી દુઃખ કો દૂર કર, સુખ ભરપૂર કર, આશા સંપૂર્ણ કર દાસ જાની, મારી સજન સો હિત દે, કુટુંબ સો પ્રીત દે, જંગમાં જીત દે માં ભવાની, તું જંગમાં જીત દે માં ભવાની. મારા ગામના છો, પોલીસમાં નોકરી કરે ગાંધીનગર, એટલે દર્શન કરવા માટે કાહવા બાપાના આવ્યા ને મારો ડાયરો હતો એટલે બે રોકાઈ ગયા, એટલે આપણી કહેવત છે ને કે હાંઢીઓ મરે તો મારવાડ સામું જોવે, એમ મારા ગામ એટલે મારી જન્મભૂમિ મૂળી તાલુકાનું દૂધઈ ગામ જ્યાં મારું વડવાળા મંદિર છે રામ બાલકદાસ બાપુ, આજે પણ અમારો જાગતી જ્યોતે અમારો ધોળી ધજાવાળો વડવાળો ઠાકર હજી બેઠો છે, એને હોકાર આપે છે હૈયાના ભાવથી પડકારો કરો તો મેઘ સ્વામીનું, એ અમારું દૂધઈ છે ત્યારે મને યાદ આવે. ઘેરમાં
नमो मंगला रूप मोगल माड़ी नमो मंगला रूप खून बाई माड़ी हाला दी तारा हाथ वखाणू ए पट्टी तारा पावगना वखाणू हाला दी तारा हाथ वखाणू ए पट्टी तारा पावगना वखाणू दीकरो बजार मा उभो होय तो कोई 12 वागे राते बेन दीकरी ने निकलो होय तो हयु थड़कारो न ले आने युवानी कहेवाय यार एना माटे याद आवे लड़ियो समारू भड़ू मैदान हाला दी तारा हाथ वकानू